દર્શક, હું આદિપુરથી બોલું છું. આશા રાખું છું કે અત્યારે તમે બધાએ આ કોરોનાની સિચ્યુએશનમાં બધાએ બરોબર જ હશો. હમણાં કોરોના એ આપણા માટે એક અચાનક જ એક નવો મેડિકલ ઇશ્યુઝ આવી ગયો, રાઈટ? એવું કહેવાય છે કે ભાઈ ડાયાબિટીસના દર્દીઓમાં કોરોનાની બહુ ખરાબ અસરો જોવા મળે છે, પણ જો કે આ એટલું આપણે સાચું કહીએ એવું નથી. હા, ડાયાબિટીસ છે એ આપણે અસ્થમા, સીઓપીડી, વધારે સ્મોકર, મોટા એજ, આ બધા કેસીસની અંદર કોરોનામાં મોર્ટાલિટી એટલે કે મૃત્યુનું પ્રમાણ દર થોડું વધી જાય છે. પણ એનો મતલબ એવો નથી કે ડાયાબિટીસ વાળા કેસીસ હોય એને કોરોના થવાના ચાન્સીસ વધી જાય છે, એવું કઈ નથી. એટલે પેલા તો તમારે આ એક વસ્તુ કે ડાયાબિટીસમાં મને કોરોના થઈ જશે એનો ભય સંપૂર્ણ પ્રમાણે કાઢી નાખવો જોઈએ. તો તમારે ડાયાબિટીસમાં પર્ટિક્યુલરલી શું કેર લેવી જોઈએ? તો ફર્સ્ટ અને ફોરમોસ્ટ વસ્તુ તો એ જ છે કે તમે તમારું સુગરને લેવલને સારું એવું કંટ્રોલ રાખો. એ તમે કેવી રીતે કરી શકો? અત્યારે લોકડાઉન પીરિયડ છે, છતાં પણ જો તમારા પાસે સારું પોતાનું ગ્લુકોમીટર હોય તો તમે તમારી રીતે જ ભૂખે પેટે સુગર અને ખાધા પછીની સુગર, બે વસ્તુ ભૂખે પેટે તમે 110 સુધી, ખાધા પછીનું 150 થી 160 સુધી પણ તમે મેન્ટેન કરી શકો તો સારું કહેવાય. પણ હા, અત્યારે જે તમે જુઓ છો કે કોમોર્બિડિટીઝ એમાં મેજર ડાયાબિટીસ, એટલે એનું જો તમે ફોકસ રાખશો તો ખોટે ખોટી ચિંતા કરીને તમારું સુગરનું લેવલ વધી જશે. એના કરતા તમે શાંતિ રાખો, માઇન્ડ શાંત રાખો અને સુગર લેવલ સારું એવું કંટ્રોલ કરો, તો ઓટોમેટિક તમારી ઇમ્યુનિટી, જે સુગરના કારણે તમારી જો સુગર કંટ્રોલ ન રહેતી હોય અને જે તમારી ઇમ્યુનિટી ડાઉન થતી હોય, તો એમાં તમને ફાયદો થશે. બીજું મારે તમને એ કહેવું હતું કે મોટા ભાગે સુગરની મેડિસિન્સ, જે તમે તમારું બાય ચાન્સ એવું કહી શકીએ કે જરૂરી નથી કે તમારું સુગર આ જ લેવલ ઉપર આવતું હોય, તો જે તમે મેડિસિન્સ લો છો તમારા ડોક્ટરને તમે કન્સલ્ટ કરી, અને કાંઈ પણ અત્યારે તો ટેલી કન્સલ્ટેશન પણ બધા ડોક્ટર્સ કરે જ છે, જરૂરી નથી કે બધું લેબ કરવા કે તમે ડાયરેક્ટ ડોક્ટર્સને તમે ત્યાં મળવા જાઓ, પણ તમારું સુગર તમે સારી રીતે મેડિસિન્સથી કંટ્રોલ કરી શકો છો. સાથે સાથે આપણે સારું સુગર કંટ્રોલ કરવા, આ તો આપણે મેડિસિનની વાત કરી કે જે તમારા ડોક્ટરે જે તમને મેડિસિન સજેસ્ટ કરેલી છે તો તમારે લેવાનું છે, એના વિરુદ્ધ એના સાથે તમે શું કરી શકો? તો મારું તમારું કેવું એમ છે કે તમે તમારી એક તો ફિક્સ સ્લીપિંગ પેટર્ન તમે ફિક્સ રાખો, સવારનું ઉઠવાનું તમારું ફિક્સ હોવું જોઈએ, અને એની સાથે સાથે તમારા ખાવાના શેડ્યુલ્સ, જેમ કે મોર્નિંગનું બ્રેકફાસ્ટ છે, બપોરનું જમવાનું, સાંજનું, એ પણ ફિક્સ રહેવું જોઈએ. અને ઇન બિટવીન જ્યારે તમને કાંઈ પણ ભૂખ કે એવું લાગે તો એ સમયમાં તમે ફ્રૂટ્સ જેવા કે એપલ છે, મોસંબી છે, યોગર્ટ છે, આનું પ્રમાણ તમારે વધારવું જોઈએ. અને તમારું ડાયટ પેટર્ન તમે જોઈ લો, કોઈ પણ ઓઇલી વસ્તુ, વધારે પડતી સ્પાઇસી વસ્તુ કે જે તમને તમારું સુગર લેવલ બહુ વધારી શકે એવી કોઈ પણ સ્વીટ, આ બધી વસ્તુઓ તમારે સ્ટ્રિક્ટલી અવોઇડ કરવી જોઈએ. અને સાથે સાથે કર્ડ છે, દહીં જે છે, આ બધાનું તમારે પ્રમાણ, લીંબુ પાણી છે, આ બધું તમારે વધારે લેવું જોઈએ. પણ આ બધા લેતા પહેલા સાથે સાથે, અને હા, ડ્રાય ફ્રૂટ્સ પણ ખરા, પણ એની સાથે તમારે જોતા રહેવું કે ભાઈ તમે અનનેસેસરલી આ ખાલી ડાયટ વધારે ખાલી તમે લીધા કરો અને એના કારણે તમારું સુગર વધી ન જાય, રાઈટ? હવે તમે ડાયટ તો અત્યારે સરસ જ લેશો, ઓબ્વિયસલી તમે ઘરે જ છો, ક્યાંય બહાર નીકળતા બી નથી, તો એની સાથે સાથે તમારે એક્સરસાઇઝ ઉપર પણ ભાર દેવો જોઈએ. હવે અત્યારે ક્યાંય જીમ તો તમે જઈ નથી શકવાના, પણ હું તમને એ સજેસ્ટ કરીશ કે તમારા જ્યારે પણ તમે સવારના ઉઠો ત્યારે તમે એટલીસ્ટ 1.5 કલાક અને સાંજના પણ 1.5 કલાક તમે બ્રિસ્ક વોકિંગ, તમારું ઘર છે, તમે તમારા થોડુંક રિધમિક વોકિંગ તમારે કરવું જોઈએ. રિધમિક વોકિંગ એટલે શું? કે તમે જેમ શ્વાસ લ્યો છો અને તમે 5 સ્ટેપ ચાલ્યા, શ્વાસ અંદર રોકી બીજા 5 સ્ટેપ ચાલ્યા અને શ્વાસ નીકાળતા 5 સ્ટેપ ચાલ્યા,
એ તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો, પણ તમારું બ્રિસ્ક વોકિંગ, થોડુંક સ્પીડથી ચાલવાનું, અને તમારી રિધમ, શ્વાસ સાથેના રિધમ સાથે વોકિંગ કરવી જોઈએ. પ્લસ એની સાથે સાથે તમે થોડું ઘણું નોર્મલ સ્ટ્રેચિંગ, ઘરે આપણા પાસે સાયકલ હોય તો ઘરે ને ઘરે જ આપણે સાયકલિંગ કરી શકીએ, પ્લસ થોડા યોગા, થોડાક આપણે મેડિટેશનમાં પણ આપણે બેસવાનું કરવું જોઈએ. મેડિટેશનથી તમને શું થશે, થોડું તમારું માઇન્ડ ડાયવર્ટ થશે, માઇન્ડના અનનેસેસરી ફોકસ તમારા ઓછા થશે. આ બધી તમારી અલ્ટિમેટલી તમારી એન્ઝાયટીને રિડ્યુસ કરશે, અને જેથી તમને ઉલટું સ્લીપ પેટર્ન પણ તમારી નોર્મલ થઈ જશે. કારણ કે સુગર તમારી જો સ્લીપ પેટર્ન નોર્મલ ન હોય તો પણ તમારી સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ થઈ શકે છે, અને એના કારણે પણ તમારી સુગર લેવલ વધી શકે છે. અત્યારે આ ટાઈમમાં ઘણા લોકોને સ્લીપનું ડિસ્ટર્બન્સ વધી ગયું છે, એ બે રીઝનથી હોય. કારણ કે અત્યારે લોકો બને ત્યાં સુધી ઘરે ને ઘરે જ બેઠા હોય છે, બરોબર, અને એક જ વિચાર મોબાઈલમાં કે ગમે તે ટીવી તમે ચાલુ કરો, વોટ્સઅપ જુઓ, એક જ વસ્તુ હોય છે કે કોરોનાના આટલા કેસીસ થયા, આટલા કેસીસ થયા, અહીંયા આટલી મોર્ટાલિટી, આટલા હોટસ્પોટ નીકળ્યા. તો તમારે એ તમારા મગજમાંથી એ કન્ટિન્યુઅસ વિચાર એ તમારે કાઢી નાખવો જોઈએ. કારણ કે કોરોનાના આટલા કેસીસ થયા, આ કોઈ મેચનો સ્કોર નથી કે તમે વારંવાર એના નંબર જોયા કરો. એ અલ્ટિમેટલી તમારા માઇન્ડમાં, તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ જ વસ્તુ રિફ્લેક્ટ થયા કરતી હોય, અને એના કારણે તમારું એન્ઝાયટી લેવલ તમારું વધી જાય છે, અને એ અનનેસેસરી થોટ્સના કારણે પણ ઘણા લોકોને સ્લીપ નથી આવતી હોતી. પ્લસ તમારું જે સ્ક્રીન ટાઈમ, તમારે આ સમયમાં તમારે સ્ક્રીન ટાઈમને પણ ધ્યાન દેવું જોઈએ. તમારું જો તમારું વર્ક હોય અને તમે મોબાઈલથી કરતા હો, એટલું સફિશિયન્ટ છે. અનનેસેસરલી સોશિયલ મીડિયાઝ, અનનેસેસરલી મૂવીઝ, અનનેસેસરલી ટીવીઝ વધારે પડતો અતિરેક કરવો જોઈએ નહીં. એનાથી શું થશે કે અલ્ટિમેટલી તમારી જે તમારા રટાઈનામાં જે બ્લુ આઈઝની ઇફેક્ટ, જે આપણે કહેતા બ્લુ રેઝની જે આપણે ઇફેક્ટ આવતી હોય છે, રાઈટ, એ તમારું ઓછું થઈ જશે. એનાથી પણ તમે સારી રીતે સ્લીપ કરી શકશો. બીજું મારે તમને કહેવાનું એ છે કે જે તમારા પાસે જે તમને જે ટાઈમ મળે છે, એ ટાઈમનો તમે તમારા શોખમાં પણ તમે એને સમયને સારી રીતે ગાળી શકો. ઘણા એવા તમારા શોખ હશે, જેમ કે તમે નાનપણમાં સારું એવું ડ્રોઈંગ કરતા હતા, તમે સારું કંઈક ક્રાફ્ટ બનાવતા હતા, સારું એવું ગાર્ડનિંગ કરતા હતા. આમાંથી જે પણ તમને ઈચ્છા થાય, તમે એમ જ વિચારો અત્યારે તમે 100% રિલેક્સ જ છો, તો એ જગ્યાએ તમે એવી કોઈ પ્રવૃત્તિમાં તમારું માઇન્ડ તમે ઉમેરશો, અથવા તો તમારા કિડ્સ છે, તમારા ગ્રાન્ડ કિડ્સ છે, એ લોકો સાથે પણ તમે રમવાનું રાખો. ભલે એ સિમ્પલ તમે રમત રમશો, પણ એનાથી પણ તમારું માઇન્ડ ઘણું ડાયવર્ટ થઈ જશે. ઘણી તમે સ્ટોરી તમારા લખતા હો તો એ પણ તમે લખી શકો. એ બધી વસ્તુઓથી તમારું માઇન્ડ એ જગ્યાએથી ડાયવર્ટ થશે, પ્લસ એ તમને પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. તમે વિચારો, આટલા સમયમાં શું તમે ક્યારે આવી રીતે ઘરે બેસીને તમને આટલો બધો સમય મળ્યો હતો? તમને મળ્યો છે તો એને તમે પોઝિટિવલી લો. અત્યારે આ સમયમાં ખરેખર તો એવું નથી કે લોકડાઉનથી આપણે કોરોના સંપૂર્ણ પ્રમાણે ક્લિયર કરી જશું. લોકડાઉન એ આપણા માટે એક સ્ટેજ છે કે આપણે આ કોરોનાથી કેવી રીતે ફાઈટ કરશું. હવે તમારે જે, આનો મતલબ એમ નથી કે તમે ખાલી આટલું કરશો એટલે સારું થઈ જશે. કોરોના અલ્ટિમેટલી આવશે કેવી રીતે તમારી પાસે? જો તમે પ્રોપર તમારા હેન્ડ વોશ, હેન્ડ હાઈજીન, કફ હાઈજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગ, જો આ ત્રણ વસ્તુનું તમે પાલન નહીં કરો તો એ તો આવવાનું જ છે. લોકડાઉનનો જે સ્ટેજ છે એ તો થોડાક સમય માટે છે, પછી તો અલ્ટિમેટલી એ ખુલી જ જવાનું છે. અને ખરેખર આપણી ફાઈટ તો એના પછી ચાલુ થશે, કેમ કે એના પછી તમારો એપ્રોચ કેવો છે એ આ વસ્તુને ડિસાઈડ કરે છે, રાઈટ. એટલે મારો કહેવાનો તમારે મતલબ એ જ છે કે અનનેસેસરલી કોઈ પણ વસ્તુની ચિંતા કરવાની તમને જરૂર નથી. પર્ટિક્યુલરલી આપણા ડાયાબિટીસ અને જે કોમોર્બિડ આપણા જેવા કેસીસ છે, એ બધા લોકોએ પર્ટિક્યુલરલી એ બધી વસ્તુઓને કંટ્રોલ કરવી જોઈએ. કોમોર્બિડિટીસ અત્યારે કઈ કઈ કહેવાય છે? ડાયાબિટીસ માટે તો મેં આટલી તમને સલાહ કરી કે આટલી વસ્તુથી આપણે સુગરને સારી રીતે કંટ્રોલ કરી શકીએ.
પ્લસ ઘણા લોકો સ્મોકર્સ હશે. અત્યારે મારા હિસાબે એ લોકોએ સ્મોકિંગની આદત તમને આટલો મોકો મળ્યો છે, આ સમય છોડી જ દેવી જોઈએ. તમે વિચારો, અત્યારે તમને ક્યાંય મળતું તો છે જ નહીં સ્મોકિંગની, છતાંય લોકો ગોતી લે છે ભલે, પણ કોરોનાથી મેઇન ઇફેક્ટ તમને ક્યાં થશે? તમારા ફેફસામાં. તમારા ફેફસા જો તમે અત્યારે મજબૂત કરશો તો કેવી રીતે કરી શકો? એની કોઈ જાજી મેડિસિન આવતી નથી. ખાલી તમે સ્મોકિંગને બંધ કરો અને તમે પ્રાણાયામ અને એક્સરસાઇઝ કરીને તમારી એક્સરસાઇઝ કેપેસિટી વધારી શકશો. જેમ કોઈ પણ આપણે જીમમાં જઈએ તો એક સાથે આપણે 50 કિલો ક્યારે ઉપાડી નથી શકવાના, સાચી વાત છે કે નહીં? તો આપણે શું કરવું જોઈએ? ધીરે ધીરે તમે 10 કિલો ઉપાડો, 20 કિલો ઉપાડો, 30 કિલો ઉપાડો. અત્યારે તમારા પાસે આ સમય છે કે તમે ધીરે ધીરે કરી અને તમારી ફેફસાની કેપેસિટી વધારો. કારણ કે કોરોના ઇફેક્ટ ક્યાં કરશે? તમારા લંગ્સ ઉપર. તો તમારા લંગ્સ પણ એટલા સારા એવા સ્ટ્રોંગ હોવા જોઈએ. જેમ તમને કઈ વજન ઉપચાકવું છે તો તમે કેમ કરો છો કે ભાઈ મારું હાથમાં મારા બાવડામાં તાકાત હોવી જોઈએ? તો સેમ તમને જયારે કોરોનાથી તમને લડવું છે, ફાઇટ કરવું છે, તો તમારા ફેફસા પણ મજબૂત હોવા જોઈએ, તમારું બ્લડ પ્રેશર સરસ કંટ્રોલ હોવું જોઈએ. જો તમે હાર્ટના બાય ચાન્સ કેસીસ હો તો તમને કોઈ પણ એવી તકલીફ હાર્ટને લાગતી વળગતી, અંજાઈના, છાતીમાં ભારી થવું, પરસેવો, ગભરામણ, એવું કાંઈ ન થવું જોઈએ. અને હા, મેં તમને પહેલાં સજેસ્ટ કર્યું એમ, ખોટે ખોટા વિચારોથી પણ તમને છાતીમાં ગભરાટ, મૂંઝારો, પસીનો, આ બધી વસ્તુ પણ થઈ શકે છે. તો તમારે પોતે જ વિચાર કરવાનું કે મારા આ લક્ષણો મારા વિચારને અનુસંધાને છે કે મને રોગના કારણે છે. આ વસ્તુ તમે તમારા ડોક્ટર સાથે સારી રીતે ડિસ્કસ કરી શકો છો. જેવા કિડનીના કેસીસ છે ઘણા, એ લોકોને પણ આવા ચાન્સીસ વધી જતા હોય. આ બધામાં કોમોર્બિડિટીઝ એટલા માટે ખરાબ કહેવાય છે કે જેના કારણે ખરેખર તમારી ઇમ્યુન સિસ્ટમ સારું એવું રિસ્પોન્સ નથી કરી શકતી. તો તમારા ઇમ્યુન સિસ્ટમને સારું કરવા માટે આપણે ઘણી બધી વાતો કરી, પણ આ બધાથી વધારે અગત્યની એક વાત હજી છે કે તમારું પોઝિટિવ એપ્રોચ. જેટલું તમે આ કોરોના ઉપર તમે સારું એવું પોઝિટિવ એપ્રોચ રાખશો તો ઓટોમેટિકલી તમારું બોડી પણ એને રિસ્પોન્સ કરતું થઈ જશે. હજી સુધી તમે આ વસ્તુ બહુ ટ્રાય જ નહીં કરી હોય, પણ મારા હિસાબે તમે આ વસ્તુ ઘરે ટ્રાય કરવી જોઈએ. પોઝિટિવ એપ્રોચ જે આપણે બધું કીધું એ અલ્ટિમેટલી આપણે એ જ આપણે કર્યું કે ભાઈ આપણે પોઝિટિવ બનવું છે, રાઈટ? પણ સાથે સાથે સારા સારા પુસ્તકો વાંચો. જે ક્યારે પણ એવું નહીં વિચારવાનું કે આ મને થઈ જશે, તમે એમ વિચારવાનું કે ભાઈ હું આનાથી ફાઇટ કરી અને આ મને થશે તો પણ કઈ મને વાંધો નથી. તમે જોયું તો છે કે 80% કેસીસમાં તો સામાન્ય લક્ષણો, ઇવન કોઈને ખરેખર કોરોના છે એને કઈ તકલીફ પણ થતી નથી. તો તમે એવું નેગેટિવ શું કામ વિચારો છો કે મને કઈક થઈ જશે? થશે તો થશે, પણ મારી તૈયારી પૂરતી છે કે નહીં એ મારે જોવું છે. જેમ આપણે કોઈ પરીક્ષા દેવા જશું તો એનાથી પહેલા આપણે કેમ પ્રોપર તૈયારી કરીએ છીએ? તો આપણા માટે એ જ ટાઈમ છે. લોકડાઉનના ફેઝમાં આપણે પૂરતી તૈયારી કરી છે, હવે આ તૈયારી સાથે આપણે કોરોનાની એક્ઝામ દેવાની છે. જેમ જેમ તમે કામ શેડ્યુલમાં જશો તો એ શું કરો છો? કારણ કે ખરેખર તો અત્યારે તો તમે ઘરે જ બેઠા છો, ક્યાંથી તમને વાયરસ આવશે? પણ તમે જે હવે કામ કરશો ત્યારે તમારે એ જ ધ્યાન રાખવાનું છે કે એ ઇન્ફેક્શન મારા પાસે ના આવે કે મારા ઘરના કોઈ લોકોને થાય પણ નહીં. ચાલો મિત્રો, આ તો આપણે ઘણી એવી સારી એવી ઘણી લાંબી એવી વાત કરી, ઘણા બધા પોઈન્ટ આમાં છે, પણ તમે પોતે તમારી રીતે સેલ્ફ એક્ઝામિન કરો અને મારા હિસાબે આ બધા પોઈન્ટ્સનું જો તમે ધ્યાન રાખશો તો મારા હિસાબે કોરોનાથી કાંઈ બીવા જેવી વાત છે નહીં. ભલે, આભાર.